जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल सर्च करें लाइक करें फॉरवर्ड करें और हाँ सब्सक्राइब करना ना भूले जगदीश त्रिवेदी ऑफिशियल चैनल नमस्कार बुधवार नो बोध આ વિડીયો સાંભળતા તમામ મુરબ્બીઓ માતાઓ ભાઈઓ બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર અમારા સુરેન્દ્રનગરની અંદર કુંજલભાઈ રબારી નામના એક લોક સાહિત્યકાર લોક કથાકાર થઈ ગયા અત્યારે અયાત નથી એમના આત્માને પ્રણામ એમની પાસેથી સાંભળેલી એક વાત આજે મારે કહેવી છે એટલે આ વાતની શરૂઆતમાં જ એમનો આભાર માનું છું પૂંજલભાઈએ મને એક સરસ વાત કરી હતી સ્વામિનારાયણ ગુરુકુળ અમારું સુરેન્દ્રનગરનું ત્યાં અમારા બંનેનો સાથે કાર્યક્રમ હતો અને ત્યારે આ વાત થયેલી પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી એટલે કે પરમ પૂજ્ય મોટા સ્વામી એ પણ અત્યારે ધામમાં જતા રહ્યા છે એમની ઉપસ્થિતિમાં આ પ્રસંગ મને આજે યાદ આવે છે બહુ મજાની વાત છે જો લોક કલાકારો કેવી મરમની વાત કહેતા હોય છે એમણે મને કીધું કે ચાર ઘર છે આમ ઉખાણું પૂછતા હોય ને એવી રીતે વાત માંડી કે ચાર ઘર છે એ ચાર ઘરની અંદર એક એક સ્ત્રી રહે છે પુરુષ નથી રહેતો અને એ ચારેય ઘરની અંદર ચાર પુરુષ આવે છે એક પુરુષ એક ઘરમાં જાય જ્યારે પણ જાય ત્યારે એ પાછા બીજા ઘરમાં ન જાય ચારેય પુરુષના ઘર ફિક્સ પણ જેવો ઈ પુરુષ આવે એવી જ ઈ સ્ત્રી એ ઘરમાંથી બહાર નીકળી જાય એક ક્ષણ પણ એ સ્ત્રી ઊભી ન રહે આવા ચાર મકાન કયા આવી ચાર સ્ત્રી કઈ આવા ચાર પુરુષ કયા આવો મને પ્રશ્ન કર્યો ભૂમિકા પહેલા તમને પણ વિચાર આવશે કે તો શું હશે અને હવે જવાબ સાંભળજો પહેલું મકાન ઈ માનવ શરીરની અંદર સૌથી ઉપર છે આ માણસનું મગજ ઈ પહેલું મકાન અને મગજની અંદર જે સ્ત્રી રહે છે એનું નામ છે બુદ્ધિ બહેન જો એનું મુસ્લિમ નામ આપવું હોય તો આ બધા મારા વિચાર છે તો બાનું કહેવાય જેને ઇંગ્લિશમાં સેન્સ કહેવાય તો બુદ્ધિ નામની સ્ત્રી રહે છે આ મગજ નામના મકાનની મકાન ની તો બરાબર પણ કયો પુરુષ આવે તો આ સ્ત્રી તરત જ જતી રહે મને કે ક્રોધ કુમાર આવે ને જ્યારે ગુસ્સો આવે છે ઈ જેવો મગજની અંદર પ્રવેશે એટલે એક ક્ષણની અંદર બુદ્ધિ નીકળી જાય જ્યારે જ્યારે ક્રોધ આવે ને ત્યારે બુદ્ધિ ટકતી નથી જો આ લોક કલાકાર કેવી સરસ વાત કરે મેં કીધું આ તો બહુ સાચું હવે બીજું મકાન મને કે થોડાક નીચે ઉતરો બીજું મકાન છે એ આંખ છે એક જ હરખા બે મકાન છે જો બાજુ બાજુમાં વચ્ચે એક કોમન દિવાલ હોય અને બે મકાન ચણીએ ને આપણે એવું છે આ આંખ નામના મકાન ની અંદર મેં કીધું એમાં કઈ સ્ત્રી રહે છે મને કે એનું નામ છે શરમબેન એનું બીજું નામ છે લજ્જાબેન આ લજ્જા કુમારી આ શરમબાનુ ઈ આ આંખ નામના મકાન ની અંદર રહે છે મેં કીધું ઈ તો બરાબર પણ કયો પુરુષ આવે તો આ સ્ત્રી જતી રહે મને કે લોભ ભાઈ આવે ને લોભ શંકર આ શરમ છે ને એ તરત જ જતી રહે તો બહુ સરસ ત્રીજું મકાન મન કે હજી થોડાક નીચે ઉતરો ત્રીજું મકાન છે એ માણસ નું હૃદય છે દિલ છે આ તો બહુ કિંમતી મકાન છે કારણ કે આ એવું મકાન છે કે આ આ મકાન બંધ પડે એટલે બધા મકાન આખી સોસાયટી બંધ આ ત્રીજું મકાન છે 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 મેં કીધું આ મકાનમાં જે સ્ત્રી રહે એનું એનું નામ નામ મને કે હિંમત બેન આમ તો હિંમત ભાઈ હોય આપડે હિંમતભાઈ કહી હિંમત સિંહ પણ ખરેખર તો હિંમત કેવી મને કે હિંમત બેન નામની એક સ્ત્રી રહે છે મેં કીધું એ તો બરાબર પણ પુરુષ કયો આવે તો આ સ્ત્રી ભાગી જાય મને કે ડર કુમાર આવે બીક એટલે હિંમત તરત જતી રહે અને મેં કીધું ચોથું મકાન મને કે હજી થોડાક નીચે ઉતરી જાઓ તો ચોથું અને છેલ્લું મકાન જે છે ને એ માણસનું પેટ છે ઉદર છે મેં કીધું આની અંદર કઈ સ્ત્રી રહે છે મને કે આની અંદર તંદુરસ્તી બેન રહે છે સેહદ તંદુરસ્તી એ માણસના પેટમાં રહે છે તમે જુઓ આ આમાંથી જ પછી તમામ પ્રકારના રોગ થાય છે એટલે તંદુરસ્તીને રહેવાનું મકાન એ માણસનું પેટ છે મેં કીધું એ તંદુરસ્તી બેન કયો પુરુષ આવે તો ભાગે મને કે રોગ કુમાર આવે ને જેવો રોગ આવે એટલે તંદુરસ્તી ઊભી પૂંછડીએ ભાગે આ એક લોક કલાકારે મને વર્ષો પહેલા કીધેલી વાત આજે હું આ બુધવારના બોધમાં તમને વહેંચું છું કે મગજની અંદર બુદ્ધિ રહે છે પણ જ્યારે ક્રોધ આવે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે આંખની અંદર શરમ રહે છે પણ માણસને લોભ જ્યારે જાગે છે ને ત્યારે નશરમો થઈ જાય છે સાહેબ આપણા હૃદયની અંદર હિંમત રહે છે પણ જો એની અંદર ડર પ્રવેશે તો હિંમત ઊભી પૂછડીએ ભાગે છે અને આપણા પેટની અંદર તંદુરસ્તી રહે છે સાહેબ પણ જેવી બીમારી આવે છે જેવો રોગ આવે છે ત્યારે તંદુરસ્તી જતી રહે છે આ આ આપણા આ શરીરમાંથી જ બધું જ્ઞાન મળી શકે એમ છે બોલો આ આ અંગોની અંદર જે એકતા છે ને આપણા શરીરના અંગોની અંદર હું તમને બહુ સંક્ષિપ્તમાં દાખલો આપું કે આપણને કાંટો વાગે અને પગની અંદર મને પીડા થતી હોય તો હું સુઈ નથી શકતો એટલે આંખે જાગે હાથે જાગે આખું શરીર જાગે આ આ શરીરના અંગો એવું નથી વિચારતા કે પીડા તો પગમાં છે ને પગ એક ભલે જાગતો આપણે આપણે ઓઢીને હોઈ જાવ ને નહીં આખું શરીર જાગે છે સાહેબ તમે જુઓ આ પગને આંખું નથી પગ જોઈ નથી શકતા એટલે આમ પગ જતા હોય તો સામે કૂવો આવે તો પગને ખબર જ નથી કે સામે કૂવો આવે છે પણ આંખ છે ને એ કૂવાને જોવે એટલે એ આંખ છે ને એ તરત જ મગજને ટેલિગ્રામ કરે એટલે મગજ છે ને એ ટેલિગ્રામ જેવો રિસીવ કરે એવો જ એ પગને ઓર્ડર કરે કે ડાબી બાજુ કે જમણી બાજુ વળી જાઓ નહીંતર હમણાં ભાંગી જાયશો ટાંટિયા તૂટી જાય છે એટલે મગજમાંથી હુકમ છૂટે અને પગ વળી જાય છે તમે જુઓ આપણા હાથ છે ને હાથ અને પગ એને કાન નથી કશું સાંભળતા નથી પણ કોઈ માણસ આપણને બબે ઈ ગાળું સાંભળી અને મગજ ને પછી વોટ્સએપ કે ઈમેલ કે એસએમએસ કરે કે આ આમે ઉભો બબે કટકા દે એટલે મગજ છે ને એ આ બે પગ અને બે હાથ આ ચારેય ને ઓર્ડર કરે કે હવે તમ તારે છૂટા હાથ ની કરી લ્યો આ સંભળાયની અને પછી આ ચારેય કામે ચડી જાય અને પછી જે ઢીકા પાટું કરી લે એટલે ઓલો માણસ પછી ગાળ દેહ એવો ન રહે એટલે તમે જુઓ તમે આ આ આ શરીરની અંદર આ મજા છે આ આ એકતા છે અને આવી એકતા જો શરીરના અંગોમાં છે એવી એકતા જો સમાજની અંદર આવી જાય સાહેબ એક ગરીબ ફૂટપાથ ઉપર હૂતો હોય અને બંગલામાં રહેનારા અમીરને જો નિંદર ન આવે સાહેબ તો મને એવું લાગે છે કે સાચા અર્થમાં રામ રાજ્યનું નિર્માણ થાય જો આ સમાજની અંદર આવી એકતા હોય તો જે આપણા અંગોની અંદર છે એટલે અંગોની આ બહુ મજા છે આ બધા અંગો એકવાર ભગવાન પાસે ગયા બોલો સરઘસા કાર જ્ઞાન અહીંયા સભાના રૂપમાં ફેરવાઈ જ્ઞાન નારા લગાવેવાન આમ ભગવાન એમના બંગલાની અટારીમાં માં બહાર આવ્યા ઈ કે ભાઈ શું પ્રોબ્લેમ છે એક પછી એક રજૂઆત કરો શું પ્રોબ્લેમ છે એટલે સૌથી પહેલા પગ ઊભા થયા બે હાથ જોડીને ઉભા રહ્યા ઈ કે આ માણસનો જન્મ થાય ત્યારથી ઈ આમ આમ ભાખડ ભડિયા હાલતો હોય ને ત્યારથી અમને એવા આમ કામે ચડાવે છે તે આખો દિવસ હુએ નહીં ત્યાં સુધી બસ સતત અમને ચલાવ્યા જ રાખે ચલાવ્યા જ રાખે અને અમુક તો એવા છે કે એ હુંતા હોય ને તોય અમને કામમાં રાખી એ પડખેવાળાને પાટું માર્યા કરે અને અમે જ્યારે ઘરડા થઈ જઈ આ ઢીચણ જતા રહે તો નવા ઢીચણ નાખીને લાકડીના ટેકે અમને સતત કામમાં રાખે છે ભગવાન અમારી એક જ વિનંતી છે કે અઠાવન વર્ષે આઠ વર્ષે સરકારી નોકરિયાતને તમે પેન્શન ઉપર ઉતારી દેશો પછી ખાટલામાં પડ્યા પડાયા એ મજેથી પેન્શન ખાતા હોય કાંઈ કરતા નથી તો અમને રિટાયર કરો ને અમુક વર્ષે ભલે ને સાઠ વર્ષે નહીં તો પાઠ વર્ષે સીતેર વર્ષે અમને પેન્શન ઉપર ઉતારો ને ભગવાન એના હાટો થઈને ધક્કો ખાધો માતાજીને પૂછી લ્યો તમને એવું લાગતું હોય તો મારી વાત ખોટી હોય ભગવાન કે વાત સાચી છે હું વિચારું છું બીજા કોઈને કઈ કેવું છે તો હાથ ઉભા થયા ઈ કે ગુલાબની પાંખડી જેવા કોમળ હતા પણ આ માણસે નિર્દયતાથી અમારી પાસે એટલું બધું કામ કરાયું કે થોર જેવા કઠોળ થઈ ગયા ગુલાબની પાંખડીમાંથી કઠોર થઈ ગયા અને છતાંય અમારી પાસે સતત કામ જ જ જ રાખે રાખે આ પગની જેમ અમારી એક વિનંતી છે અમને કરો અમુક વર્ષે અમે શાંતિથી પેડારી ખૂણામાં એવું કરો પેન્શન ઉપર ઉતારી દો ભગવાન કે બીજા કોઈને રજૂઆત કરવી છે આંખું બે ઊભી થઈને બે હાથ જોડીને ઉભી રહી કે ભગવાન આ માણસ હોય એટલી ઘડી જ અમને નિરાશ બાકી આખો ઉદી કંઈક ને કંઈક જોયા જ કરે સારું જોવે તો વાંધો નહીં પણ ન ગમે એવું જોયા કરે અને અમારે જોવું પડે અમે શું કરી લાચાર છીએ અમે જ્યારે નબળી પડી જઈએ ત્યારે એ મોતિયાનું ઓપરેશન કરે લેન્સ બદલાવે ચશ્મા ચડાવે પણ સતત અમને કામમાં રાખે અમને અમુક વર્ષે રિટાયર કરો ને આવી રીતે તમામ અંગે રજૂઆત કરી આ જીભે કીધું કે હું ક્યાં સુધી બોલબોલ કરીશ હું ક્યાં સુધી સ્વાદ લીધા કરીશ મને નિવૃત્તિ આપો નાકે કીધું કે હું ક્યાં સુધી હુંઘા કરીશ મને નિવૃત્તિ આપો કાને કીધું મને નિવૃત્તિ આપો બધા કોઈને રજૂઆત માણસનું હૃદય ઉભું થયું અને લાકડીના કે આપતું આપતું ધીમે 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 એ આખા એ ટોળાની આગળ આવ્યું હૃદય બે હાથ જોડીને એટલું જ બોલ્યું કે ભગવાન આ દુનિયાનું એક જ આંદોલન એવું નથી આ દુનિયાનું એક જ સરઘસ એવું નથી કે એક જ વ્યક્તિની માંગ સંતોષો અને આખાઈ સમાજની માંગ સંતોષાઈ જાય કારણ કે તમે કોઈ એક જ્ઞાતિને ફાયદો કરો તો એ જ્ઞાતિ રાજી થાય બીજી જ્ઞાતિને ગમે નહીં બધી જ્ઞાતિની સમસ્યાનું સમાધાન ન થાય પણ હૃદય એમ કહે છે કે આ આંદોલન એવું છે આ અમારું અંગોનું અહિંસક આંદોલન એમાં એક જ વ્યક્તિની માંગણીને સંતોષી શકો તો બધા સંતોષાઈ જશે હૃદય ઉર્ફે દિલ બે હાથ જોડીને કહે છે કે અમુક વર્ષે જો મને રિટાયરમેન્ટ આપી દીધો તો આ તમામ અંગોને એની મેળે રિટાયરમેન્ટ મળી જશે આપણા સૌનું હૃદય રિટાયર થાય એ પહેલા આપણે આપણા ગમતા કામ કરી લઈએ આપણી ગમતી જિંદગી જીવી લઈએ તો આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી મળીશું ધન્યવાદ